स्मितरुचिरपूर्णे स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरान्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચ સાગર ગ્રંથની કથા એની અંદર પૂર બીજું અને તરંગ બીજાની અંદર ગઈકાલે એમ સ્વામીએ કથા લખીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને કથા સંભળાવી ઘનશ્યામ મહારાજ ઘર છોડી નીકળી ગયા છે અને અયોધ્યાવાસીના અયોધ્યાવાસી બાળકો છેલ્લે ઘનશ્યામને ગોતવા અયોધ્યાના તમામ સ્થાનોમાં જાય છે ક્યાંય મળતા નથી ઉદાસ થઈને પાછા આવે છે રામપ્રતાપ પ્રતાપ જઈને રામ પ્રતાપભાઈને જ્યારે કહે છે ત્યારે રામ પ્રતાપભાઈને ધ્રાસકો પડે છે सुअसिनी भाभी मूर्छा अवस्थामा में जता रहे आग स्वामी लखे पूर बीजू तरंग त्रन श्री हरि विरह विजोग वी की रूप कहो मे बात सुनी होत निष्पाप जन जो यह कहत सुनात सुनि होत निष्पाप जन जो यह कहत सुनात हरि को विजोग सुनि के विरह बय अपार राम प्रताप इच्छा राम को नैन बहत जलधार રામ રામ કુ પ્રતાપૂન સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે હે રાજન હવે હું ધર્મકુળને થયેલા શ્રીહરિના વિયોગની વાત કહું છું જે કોઈ તેને કહે છે સાંભળે છે કે બીજાને સંભળાવે છે તે મનુષ્ય નિષ્પાપ થઈ જાય છે ભગવાન શ્રી હરિનું આ વિરહ ધ્યાન છે સાંગ ધ્યાન છે ઉપાંગ ધ્યાન છે આવા ધ્યાનના ઘણા બધા પ્રકારો છે એની અંદર જે ભગવાનના લીલાઓનું ધ્યાન કરવું સલીલ ધ્યાન એમાંનું એક આ એનો વિભાગ છે વિરહ ધ્યાન ભગવાનની વિરહ લીલા જ્યારે વિરહ લીલા ભગવાન કરે છે ત્યારે ભગવાનના ભગવાન તરફ જોવા કરતાં પણ વધારે ભગવાનના વિરહની અંદર જોડતા સંતો ભક્તોના એ ભાવને જોવાનો હોય છે એ શીખવાનો હોય છે એના હૃદયમાં ભગવાન પ્રત્યેની કેટલી ઊંડી તલફ હશે એને જોઈ જાની જીવની અંદર એવો ભાવ એવી પ્યાસ ભગવાનની જગાડવાની હોય છે આ કથા જે સાંભળશે જે સંભળાવશે જે કહેશે એ બધા મનુષ્ય નિષ્પાપ થઈ જશે શ્રીહરિ ચાલ્યા ગયા છે એવું સાંભળીને રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને વિરહનું અપાર દુઃખ થયું આંખોમાંથી આંસુઓની ધારાઓ ચાલવા લાગી બંધુ વિયોગનો બંધુ વિયોગના વિરહના કારણે તેમને શરીરનું ભાન રહ્યું નહીં તેમને અપરંપાર દુઃખ થયું હે ભાઈ હે ભાઈ આવું બોલીને રડતા હતા બંધુના વિરહથી દુઃખી બંને ભાઈઓની સ્થિતિ પાણી વિનાના માછલા જેવી થઈ શરીરમાંથી જેમ પ્રાણ ચાલ્યા ગયા હોય તેમ તેમના શરીર એકદમ ક્ષીણ થઈ ગયા અમારા ભાઈ કોઈ બીજા પ્રદેશમાં ચાલ્યા ગયા હશે તેમાં કોઈ સંદેહ નથી પણ વગર પૂછે કયા દેશમાં ચાલ્યા ગયા હશે અથવા તીવ્ર વૈરાગ્યવાળા હોવાના કારણે વનમાં ચાલ્યા ગયા હશે બંને ભાઈઓને જ્યારે સમાચાર મળ્યા ત્યારે બંને ભાઈઓ રડવા લાગ્યા આંખોમાંથી આંસુઓની ધારાઓ થવા લાગી જેમાં હેત હોય વ્યક્તિને બે વ બે પ્રકારે આંસુ આવતા હોય એક અતિશય જ્યારે કોઈ હેતવાળી વ્યક્તિ મળે ત્યારે આંસુડા આવે અને બીજું જ્યારે કોઈ હેતવાળી વ્યક્તિનો વિયોગ થાય ત્યારે આંસુ આવે યોગ અને વિયોગ બંનેની અંદર આંખો જેની ભીણી થાય એને સામેના પાત્રની અંદર અપાર હેત કહેવાય પુરુષોત્તમ નારાયણ એ આજે છોડીને જતા રહ્યા છે એટલે રામ પ્રતાપ અને ઈચ્છા રામ જેમ પાણી વિના માછલું તરફડે ચંદ્રને જો નિરખે એક એક પલચકોરી ત્યજી દે પ્રાણ ને જુરી અદ્ભુત આ બંધન છે નામ નાય ના ભૂલાય એવું ચંદ્રને ને ચકોરીની પ્રીતળી જેવું આવું બંધન હતું બંને ભાઈઓને એટલે રડે છે બંને એકાબીજા સાથે વાતો કરે છે ઘનશ્યામ ક્યાં ગયા હશે બહુ તીવ્ર વૈરાગ્યવાળા હતા એટલે જતા પણ અમને કીધું પણ નહીં અરે એમને આપણે ખોળવા માટે ક્યાંક જઈએ બંને ભાઈઓ આવું વિચારે છે રડતાં રડતા વિદેશ ગયે મતહી જોઈ યામે કછુ સંદેહ ન હોઈ બીન પૂછે ગયે કોનહી દેશા બીન પૂછે હિ ગયે કોનહી દેશા વૈરાગ્યવંત કે વન પ્રવેશા वैराग्यवन्त किन प्रवेशा चिन्तातुर्खो जनकुचलेऊ नगर उद्यान ढुण्डन् लगेऊ निश्चय नहि मलमिलेहि तेः तदपि खोजत करिके नेहा તદપી ખો કરી કે બંને ભાઈઓ બહુ ચિંતામાં પડી ગયા ચિંતા કરતા કરતા ગનશ્યામને રડતા રડતા ખોડવા ચાલ્યા અયોધ્યા નગરની અંદર બાગ બગીચાઓમાં ખોડવા લાગ્યા એવું ગનશ્યામ આપણને મળશે નહીં એવો મનમાં નિશ્ચય ન હતો નિશ્ચય હતો છતાં પણ હેતના કારણે શોધતા હતા બંને ભાઈઓને ખબર હતી કે ઘનશ્યામ આવે આપણા હાથમાં આવવાના જ નથી કારણ કે તીવ્ર વૈરાગ્યવાળા હતા અનેકા અનેક વખત એમને કીધેલું કે એક દિવસ હું તમને મૂકીને જતો રહીશ એમને દેહ અને દેહના સંબંધીમાં પ્રીતિ હતી જ નહીં એ તો ઉપરથી જ હેત બતાવતા હતા એ ચોક્કસ આપણા હાથમાં આવવાના નથી આવું હૃદયમાં વિશ્વાસ હોવા છતાં પણ એક હેતનો દોરો બંને ભાઈઓને ખેંચતો હતો કે કદાચ અયોધ્યા નગરીમાં ક્યાંક આપણા ગનશ્યામ મળી જાય ક્યાંક બાગ બગીચામાં બેઠેલો મારો ભાઈ જો મને મળી જાય ઈચ્છા રામજીને ગનશ્યામ મહારાજે ઘણું હેત આપેલું છે રામ પ્રતાપ જાય રામ પ્રતાપભાઈનું ઘણું બધું સહન કરીને રામ પ્રતાપભાઈને ઘનશ્યામ મહારાજે રાજી રાખેલા છે એટલે બંનેને શ્રીજી મહારાજનું એ હેત યાદ આવે છે આ વિયોગની વાત એવી છે કે જ્યાં સુધી આપણે વિયોગને અનુભવ્યો નથી ત્યાં સુધી એ વાતને ફક્ત વાંચવી અને સાંભળવી જ રહી પરંતુ આપણે મનુષ્યના શરીરની અંદર છીએ કોઈ આપણા સ્નેહી ભગવાનના ભક્ત હોય સત્સંગની અંદર એની સ્મૃતિ આપણને સહેજે પ્રસંગોપાત થતી હોય ત્યારે એના જે પાછલા પ્રસંગો બધાએ આપણને સાંભળી આવે અને જ્યારે હાંભરી આવે ત્યારે આપણી આંખો પણ ભીણી થાય આપણું હૃદય પણ દ્રવી જાય આજે ઘનશ્યામ મહારાજને રામપ્રતાપજીને ઈચ્છા રામજી સાથે એક ભગવત સંબંધ ભગવાનપણાનો સંબંધ તો છે જ પરંતુ સાથે સાથે એક નાના ભાઈ તરીકેનો પણ સંબંધ છે ઈચ્છા રામજી માટે મોટા છે અને રામ પ્રતાપજી માટે નાના છે એટલે બંનેને ઘનશ્યામ મહારાજ જ્યાં જ્યાં બાગ બગીચાઓમાં બેસતા ત્યાં જઈને શોધતા બંને ભાઈ તથા રામપ્રતાપભાઈની બંને બંને જણની પત્ની બધા પોકારી પોકારીને ખૂબ જ રડતા હતા તેમના શીલ શીલ સ્વભાવને યાદ કરી કરીને એક પળ માત્ર પણ તેમને વિસરી શકતા ન હતા ઘનશ્યામ ક્યાંક ચાલ્યા ગયા છે આવા સમાચાર સાંભળીને જેટલા સંબંધીઓને કુટુંબીઓ હતા તે બધા આવવા લાગ્યા હરિકૃષ્ણ ક્યાં ગયા આમ બોલીને બધા વિલાપ કરતા હતા હજી આવ્યા નહીં ક્યાં રોકાઈ ગયા તેમના વિના દિવસ કેમ કાઢશું આવું કહીને કુટુંબીજનો જે ભેળા મળ્યા તે તપાસ કરવા નીકળ્યા સંબંધીઓ પણ બધા દોડતા આવ્યા અને દરેકને ઘનશ્યામ મહારાજમાં હેત હતું એટલે બધાય વિલાપ કરવા લાગ્યા દુઃખી થવા લાગ્યા આખી અયોધ્યા નગરીની અંદર દુઃખ દુઃખને દુઃખ છે આજે અયોધ્યા નગરીની અંદર લોકોના ઘરમાં પડેલા મેવાને મીઠાઈને મિષ્ટાન આજે બધાને ઝેર જેવા લાગે છે અનાજ આજે કોઈને ખાવું ભાવતું નથી તેઓએ નગરની બધી બજારો જોઈ આખા શહેરમાં ફરી ફરીને બધા થાકી ગયા જોતા જોતા સૂર્ય અસ્ત થઈ ગયો રાત પડી ગઈ કોઈને ક્યાંય સુખ કે ચેન પડતું નથી અષાઢ સુધી દસમની રાત ગુજરાતના ભક્તો માટે ને ભારતની પ્રજા માટે સુવર્ણ દિવસ કહેવાય કે જે દિવસે ઘનશ્યામ મહારાજે અયોધ્યાનો ત્યાગ કર્યો આખા ભારત માટે સુવર્ણ દિવસ છે પણ અયોધ્યા નગરીના લોકો માટે એ અમાસનો દિવસ છે અયોધ્યા નગરીના લોકો માટે કાળનો દિવસ છે અયોધ્યા નગરીના લોકો માટે દુષ્કાળનો દિવસ છે આખા જગત માટે સુકાળનો દિવસ પણ અયોધ્યા નગરી માટે દુષ્કાળનો દિવસ આખા જગત માટે અમૃતનો દિવસ પણ અયોધ્યા નગરીના લોકો માટે વિષનો દિવસ થયો છે ઝેર છે ઝેરનો દિવસ થયો સૂર્ય હાથમી ગયો ઘનશ્યામ ક્યાંય ન મળ્યા કોઈ સંબંધીને પણ ન મળ્યા સૌ પોતપોતાને ઘેર આવ્યા કહી શકાય નહીં એટલું અપાર દુઃખ થયું તેથી ખાન પાનને ભોજનાદિક બધું છોડી દીધું અત્યંત ચિંતાતુર થઈને રડવા લાગ્યા જ્યારે ભગવાનનો વિયોગ ઘટપુર વાસ્યોને થતો મહારાજ કહીને ગયા હોય કે અમે પંદર દિવસ વીસ દિવસ કે મહિનામાં આવશું મહારાજ આવું કહીને જાય તો પણ વાસ્યોમાં લાડુબા જીવબા દાદા ખાચર બધા મહારાજના આવતા સુધી નિયમો લઈ લેતા કોઈ ઘી નહીં ખાવાનું તેલ નહીં ખાવાનું ચોખા નહીં ખાવાના ઘઉં નહીં ખાવાના બાજરો નહીં ખાવાનો કોઈ અનાજ જ નહીં લેવાનું આવા બધા નિયમો લઈને બેસી જતા મહારાજ કહીને ગયા હોય તોય અને જો મહારાજે જે સમય આપ્યો હોય એમાં થોડો ઘણો પણ ફેરફાર થાય તો ગઢપુર વાસીવા ટળવળતા કે જેવી રીતે માછલું પાણીમાંથી કાઢો અને આમ જમીન ઉપર મૂકો કેવું ટળવડતું હોય એવું એ ભગવાનના ભક્તો ટળવડતા અને ત્યારે નાજા જોગ્યા જેવાને સંદેશો આપવા માટે મહારાજને મોકલવા પડે અને મહારાજ પોતાનો કાર્યક્રમ આગળનો થઈ ગયો હોય ગમે એટલા પ્રેમી ભક્તો હોય મહારાજને બોલાવા ઈચ્છતા હોય તોય મહારાજ એ ભક્તોને કે તમારો પ્રોગ્રામ બે દિવસ પછી મારે એક વખત ઘટપુર જવું પડશે જો હું ઘટપુર નહીં પહોંચું તો મારા એ પ્રેમી ભક્તો દેહ નહીં રાખી શકે એના દેહ છૂટી જશે આટલું બધું હેત વિયોગની અનુભૂતિ જેને હેત હોય ને એને થાય જેના હૃદયમાં પ્રેમ હોય ને એને વિયોગની અનુભૂતિ થાય જેના હૃદયમાં હેત નથી જેનું હૃદય લુખું છે એને વિયોગની અનુભૂતિ ન થાય જેને જગતમાં ક્યારેક પ્રીતિ કરી હશે અને પછી એને પુરુષોત્તમ નારાયણમાં પ્રીતિ થઈ હશે કે ભગવાનના ભક્ત કે સંતમાં પ્રીતિ થઈ હશે એને વિયોગનું દુઃખ ખબર પડે જેને ક્યાંય હેત કર્યું નથી એને વિયોગના દુઃખની ખબર ન પડે સૌ પોતપોતાને ઘેર આવ્યા કોઈને ભોજન ભાવતું નથી કેવી દશા થઈ છે બધાની ચેત ચેતા निन्दनसेसगे त्यागे. परवस पारे साब सोदना सरीरा पार स पारे साब सोदना शरीरा पलक कलपसमै पीरा पलक कलप समबै पीरा ચેત ચેતા લાગે ચીતાની જેમ ચીત બળવા લાગ્યો સહુએ આંખોમાંથી નિંદ્રા તજી દીધી કોઈને ઊંઘ આવતી નથી પથારીમાં સૂવા જાય ઘનશ્યામ મહારાજની ચાલ સાંભળે ઘનશ્યામ મહારાજનું બોલવું સાંભળે ઘનશ્યામ મહારાજ દોડીને સરયુંમાં પડતા એ સાંભળે ગણશ્યામ મહારાજ સરયુમાંથી સ્નાન કરીને બહાર નીકળે ને શરીર લૂછે એ સાંભળે કોઈ વખત ઘનશ્યામ મહારાજ માટે મીઠાઈ લઈ ગયા હોય અને ઘનશ્યામ મહારાજે હામે આવીને હાથ જાળીને મીઠાઈ લીધી હોય એ સાંભળે રાત્રે પથારીમાં કોઈને ઊંઘ આવતી નથી બધાઈને એમ લાગે છે આ દિવાલમાં ઘનશ્યામ હમણાં નીકળશે છતમાંથી ઘનશ્યામ આવશે હમણાં ઘનશ્યામ આવશે હમણાં ઘનશ્યામ આવશે હમણાં ઘનશ્યામ આવશે આવું જ ચિતની અંદર સતત થાય છે જેમ સૌએ આંખોમાંથી સમયની પીડા કલ્પકાળ સમાન થઈ એક પળ એની જે પીડા થઈ છે એ જાણે કરોડો કલ્પોથી એ પીડા ભોગવતા હોય એવી અયોધ્યાવાસી ઘનશ્યામ મહારાજના સંબંધીઓ જે કોઈ હતા સંબંધીઓ પણ જે નહોતા પણ જે મહારાજના યોગમાં આવ્યા હતા એ બધાઈની દશા એવી થઈ ગઈ શરીરની શુદ્ધ ન રહી એક પલક જેટલી પીડા કલ્પકાળ સમાન થઈ તે સમયે ભાભી હેતભરી વાની બોલી ઉઠ્યા સુવાસીની ભાભી થોડાક ભાનમાં આવ્યા અને બોલવા લાગ્યા બેહોશ થઈને તમે બધા કેમ પડ્યા છો સુંદરશ્રી ઘનશ્યામને સોધ્યા વિના ક્યાંથી મળશે તમે ઘરમાં આવીને બેહી ગયા છો ઉદાસ થઈને એ સોધ્યા વિના ક્યાંથી મળે ભલે રાત પડી ગઈ બાગ બગીચાઓમાં શોધો સરયુંના કિનારે શોધો મારા સસરાએ વારંવાર ઘણી ભલામણ કરી હતી સુવાસીની ભાભીને ધર્મદેવના શબ્દો યાદ આવ્યા મારા સસરાએ વારંવાર ઘણી ભલામણ કરી હતી તે યાદ ન રાખ્યું ઘનશ્યામની સંભાળ રાખી શક્યા નહીં તેમને કહ્યું હતું ઘનશ્યામ કોઈની પાસે ક્યારેય ખાવાનું કે પીવાનું માગશે નહીં તેને અન્ય કોઈની પાસે કંઈ આશા પણ છે નહીં માટે એને જતન કરીને સાચવજો સુવાસીની ભાભીને ધર્મદેવના શબ્દો યાદ આવ્યા કે આ ઘનશ્યામ ક્યારેય કશું જ નહીં માગે એને કશું જ જોઈતું નથી માટે એને જતન કરીને સાચવજો સૌથી મોટી સંપત્તિ આ ઘનશ્યામ છે એને તમે ખાસ સાચવજો એ સુવાસીની ભાભીને પોતાના સસરા ધર્મદેવના શબ્દો યાદ આવ્યા અને પછી રડતા રડતા સુવાસીની ભાભી પોતાની જાતને ધિકારે છે જરી જાવ મતિ મોરહિયે હા રહીન તેહા ભૂખ ગયે કહા વિરહ મારા ભૂખે ગયે કહા કરત પોકારા જરી જાવી મોરહિયે હુંવાસીની ભાભી કે છે મારી મતી બળી જાવ કારણ કે મારે જે સાચવવાની મારી મૂડી હતી ઘનશ્યામ એને તો હું સાચવી ન શકી હે મારા વીરા તમે ભૂખ્યા ક્યાં ગયા છો આમ બોલીને ભાભી પોકાર કરતા હતા કેવી એ કરુણ દશા અયોધ્યાની અંદર ધર્મદેવના એક ઘરની થઈ હશે કેવી થઈ હશે ચિત્તનો ચોર ચિત્ત ચોરીને ગયો છે નિઃસ્વાર્થ ભાવે કોઈ પણ કારણ વિના ઘનશ્યામમાં હેત કરેલું હતું કેવળ એટલા માટે કા ભગવાન છે આવા ભાવથી સુવાસીની ભાભીએ તો હેત કર્યું હતું ભગવાનમાં હેત કરવું જેટલું સારું છે જેટલું સારું છે જેટલું સારું છે ભગવાનનો વિયોગ થાય ને ત્યારે વાગે પણ એવું છે પણ મેં કીધું એમ વીતી હોય તે જાને બીજો હું પ્રમાણે જેને હેત કર્યું હોય એને ખ્યાલ આવે કે ભગવાન ઘણી વખત વિયોગ જાની જોઈને કરાવે વિયોગ એ વિશિષ્ટ યોગ છે વિયોગ એ વિપરીત યોગ નથી પણ એક વિશિષ્ટ યોગ છે ભગવાનનો એક સંબંધ જેટલા ઘનશ્યામ મહારાજ જ્યારે અયોધ્યામાં હતા અને સુવાસીની ભાભીને રામ પ્રતાપજીને ઈચ્છારામનું જેટલું ચિત્ત નહીં ખેંચાતું હોય એનાથી અબજો ગણુ હવે ઘનશ્યામ મહારાજ ખેંચશે અબજો ઘણું ખેંચશે સુવાસીની ભાભી પોતાની જાતને ધિકારે છે ઈચ્છારામ પણ ઘનશ્યામ ઘનશ્યામ કરવા લાગ્યા છે अनुज इच्छा रमहि नामा रुदन करे कहि कही, कही सोक समुद्र अगाद के सोक समुद्र अगाद के डूब मा डूबग बन्धुताहि ડૂબ ગયે દો તાહી રુદન કરે કહી કહી ગન શ્યા ભાભી પોતાની જાતને ધીકારે છે ત્યાં તો નાના ભાઈ ઈચ્છારામ તરત બોલવા લાગ્યા ઘનશ્યામ 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 આમ બોલીને રડ્યા કરતા નાના હતા આ પ્રમાણે બંને બંધુઓ શોકના અગાધ સાકરમાં ડૂબી ગયા તેઓ બોલ્યા આ તો અમારા ભાગ્ય દૈવની વાત છે તેથી જ અત્યારે અમને મહાદુઃખ દેનારું ભાગ્ય આવી પડ્યું છે જો ભાગ્ય જ એવું હોય તો કોને વાત કહેવી અમારા ભાગ જ ફૂટલા છે તેઓ મનમાં આવું વિચારતા હતા મારા બાળપણામાં માતા પિતાએ દેહ તજી દીધો મારા બંધુ ઘનશ્યામે પણ મને બાળક દેખીને જ અત્યારે ઘર છોડી દીધું છે ઈચ્છા રામજીને વિચાર આવે છે કે મારું નસીબ તો જુઓ મારા માતા પિતા મને હાવ નાનો મૂકીને જતા રહ્યા હું નાનો છું એટલે જોઈને ઘનશ્યામ પણ મને છોડીને જતા રહ્યા ભાગ્ય જ મારું ફૂટલું છે ધિકાર છે મારા ભાગ્યને હું મારા મનમાં એવું માનતો કે મારો ભાઈ નીલકંઠ મને પ્રેમથી લાલ લડાવશે તેઓ તો તુરંત જ ઘર છોડીને ચાલ્યા ગયા હવે દયાળુ ક્યારેય નહીં મળે ઈચ્છા રામજી પોતાના મનમાં રડતા રડતા વિચારે છે હું તો એમ વિચારતો કે મને ઘનશ્યામ મહારાજ બહુ લાલ રડાવશે મન કે મનોરથાબા મન મે તજી ગયો છે લગુમાની સજની પ્રેત કરી પછતાની પ્રેમાનંદ સ્વામીએ લખ્યું મન કે મનોરથ રહે સબ મન મેં ઈચ્છા રામજી કે છે મારા મનની બધી વાતો મારા મનમાં જ રહી ગઈ મને છોડીને મારો ભાઈ જતોર્યો મારો પ્રાણ જતોર્યો મેં આવું જાણ્યું નહોતું કે મને છોડીને જતા રહેશે પ્રેમાનંદ કહે નાથ બેનાયબ કુલાની સજની પ્રેત કરી પછતાની પ્રેમાનંદ સ્વામીના વિયોગના કીર્તનો વાંચવા જેવા છે કદાચ ગાતા ન આવડે કદાચ એના રાગ રાગીની ન આવડે તો પણ કીર્તનાવલી લઈ નંદ સંતોના કીર્તનો વાંચવા જોઈએ એમાં વિરહના કીર્તનો છે એને ખાસ વાંચવા જોઈએ એટલા માટે કે એમાં જે સંતોને મહારાજ પ્રત્યેનું જે ખેંચાણ અને ભાવ એટલો સોલિડ પડેલો છે કે એને વાંચવા માત્રથી એનું ચિંતન કરવા માત્રથી એ પાત્ર કેવું છે પ્રેમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી એટલું સમજવાથી જ આપણને પણ મહારાજમાં એવું હેત પ્રગટ થાય એના જેટલું ના થાય એ તો સમુદ્રના સમુદ્રના મોજા જેવું એ તો સમુદ્ર જેવું હેત પણ આપણને એમાંથી એક તરંગ જેટલું હેત થઈ જાય ને તો આપણું પૂરું થઈ જાય મુક્તાનંદ સ્વામીનું હેત ગોપાળનંદ સ્વામીનું હેત નિત્યાનંદ સ્વામીનું હેત નિષ્કુળંદ સ્વામી સુકાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી આ બધા એના હેત સમુદ્રના પ્રવાહ જેવા હેત જે પ્રવાહની અંદર કશું ટકી ના શકે પણ એ સમુદ્રનું એક તરંગ છે એના જેટલું હેત પણ જો આપણને ભગવાનમાં થઈ જાય આપણા માટે પૂરું થઈ જાય આપણે એનાથી વિશેષ કશી જરૂર પડે કીડીને કેટલું જોઈએ કીડીને કેટલું જોઈએ આપણે તેટલું હેત એમાં પણ પૂરું થઈ જાય માટે એવા કીર્તનો વાંચવા આવી રીતે ઈચ્છા રામજી જ્યારે વિલાપ કરે છે કે દયાળુ આવે ક્યારેય નહીં મળે ઘનશ્યામ આવે મને ક્યારેય નહીં મળે પણ તોય ઈચ્છા રામને એમ થાય છે લાવો હું અયોધ્યામાં જોયા આવું ક્યાંક ઘનશ્યામ છુપાઈને બેસી ગયા હોય ક્યાંક આપણને જોઈને દૂર ભાગી જતા હોય ને છુપાઈ જતા હોય કદાચ હું જાઉં મને દૂરથી જોવે રડતો જોવે હું બૂમ પાડું અને કદાચ એમને દયા આવી જાય તો એ જ્યાં છુપાયા હોય ત્યાંથી આપણી નજરની સામે આવી જાય આવું વિચારીને ઇારામજી ખોળવા માટે નીકળ્યા યો કહી ને કસે હેરન કાજા નેન બહત બહત નિર્દેખી સમાજા બંદો નહીં બિસરત પાલ એકા બંદો નહીં बिसरत पल एका, देखन उपाय करत उपय करतयनेकाखन उपय करतयनेका हेरतफरीके शेर के माई बजार गली गली गरगर गर जाई मिर मेला हवे दोकाणा मन्दर मेला हवे दोकाणा हेरतसबारहि छाना हेरतसबारहि छाना हेरत सब बजार हेरत, हेरत फ़रि शेर के माई इच्छा रामजी रात पड़ी गई चे એક વખત તો શહેરમાં બંને ભાઈઓ ફરી આવ્યા છે તોય પણ પાછા શોધવા નીકળ્યા કારણ એ હતું ઘનશ્યામ મહારાજ ઈચ્છારામને મૂકીને ક્યારેય ખાતા નહોતા કંઈ પણ કરવા માટે ઘનશ્યામ મહારાજ બેસે જમવાનું હોય કે ગમે તે ઈચ્છારામને પહેલાં લઈ આવતા અને રામ પ્રતાપજી મહારાજ કરતાં પણ ઈચ્છારામને મહારાજમાં હેત વધારે હતું હરિચરિત્રનું સાગર કે છે આગળ આવશે લોયામાં જ્યારે આ બંને ભાઈઓ આજે આ પૂર ચાલે છે બીજું આ બીજા પૂરમાં બંને વિયોગના દુઃખમાં જોરતા છે એ પૂર ચોવીસની અંદર લોયામાં ભેગા થશે એમના આંસુડાની ધારો આજે જેમ દુઃખના આંસુ પડે છે એના સુખના આંસુ હવે પૂર ચોવીસમાં પડશે ઠેક પૂર ચોવીસ જ્યારે આવશે અને લોયામાં ભેગા થશે લોયામાં ભેગા થશે લોયા ધામમાં આ વિયોગનું દુઃખ ધામમાં ટળવાનું છે ભગવાનના વિયોગનું જેને દુઃખ હોય એને લોયા ધામના પીવડા ઘનશ્યામ મહારાજના દર્શન કરે ને એટલે પ્રત્યક્ષ સુખ આવે મળી ગયા કે મહારાજ મને વિયોગનું દુઃખ ટાળવું હોય એને લોયા ધામના મહારાજનો યોગ કરવો પડે વિયોગનું દુઃખ ટાળી નાખે એવા મહારાજ આપ્યા છે હા આપણા ભાવના કારણે વિયોગનો ભાવ પ્રગટ કરીને ભગવાનમાં હેત કરીએ એ વાત આખી નોખી છે પ્રેમાનંદ સ્વામીના વિયોગના કીર્તનો ગાય આપણે મહારાજનો યોગ કરીએ એ વાત નોખી છે બાકી ભગવાનનો યોગ આપણને સતત છે સતત છે આ અયોધ્યાની અંદર આ રડતા આ અયોધ્યાવાસીઓનું દુઃખ લોયા ધામની અંદર પૂરું ચોવીસમાં પૂરું થવાનું છે ત્યાં સુધી એમને રોવાનું છે ત્યાં હુંદી એ રડશે મુક્તાનંદ સ્વામી તો બે ચાર તરંગમાં વાતો કરીને પૂરી કરશે પણ એ અયોધ્યાવાસીનો એક દિવસ ઈચ્છારામ કે રામ પ્રતાપજી કે સુવાસીની ભાભીનો ઠેક એટલા વર્ષો પછી કેટલા વર્ષો પછી અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષ પછી પણ એનું જે દુઃખ છે એ ઓછું નથી થતું રોજ રડશે રોજ રડશે પણ પછી એ બાજુ કેમેરો સ્વામી નથી ફેરવતા પણ પૂર ચોવીસમાં ભેગા થશે બિચારો ભગવાનનો યોગ થવો ભગવાનના મોટા પુરુષનો યોગ થવો કેટલો દુર્લભ છે કેટલો દુર્લભ છે ઈચ્છા રામજી ફરીથી પાછા શહેરની અંદર શોધવા નીકળ્યા આમ કહીને શ્રી ઘનશ્યામભાઈને જોવા નીકળ્યા સમાજને દેખીને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગે એક તો દુઃખનો સમય હોય અને લોકોના ટોળે ટોળા જામ્યા હોય અને પછી બધાય આવીને પાછા પૂછે ઘનશ્યામ તો ના મળ્યા ઘનશ્યામ તો ના મળ્યા ઘનશ્યામ તો બહુ વૈરાગવાળા કેટલા ડાયા કેવા હતા કેવા સુંદર એ પાછા બોલતા જાય એટલે ઈચ્છારામજીને વધારે રોવું આવે એક તો આ સમાજની કઠિનાઈ છે મોટી કે કોકને દુઃખ આવ્યું હોય એટલે સમાજ જ્યારે એને ત્યાં જાય તો દુઃખને ભૂલવાની જગ્યાએ દુઃખને વધારે યાદ કરાવે એટલા માટે જ જ્યારે પણ કોઈ ધામમાં જાય ત્યારે શાસ્ત્રો કે છે એની પાછળ વિશેષ ભજન કરો કુટુંબ પરિવારના ભેગા થાવ ભજન કરો એને સત્સંગને અર્થે જે સારું કર્યું છે એને યાદ કરો એ યાદ કરીને આંસુડા ચોક્કસ પાડો કે એવા ભક્તો અમારે પણ થાવું છે પરંતુ લગભગ સમાજની અંદર એવું થાય કે દુઃખ હોય પછી જાય ઓલો દુઃખ ભૂલીને હજુ તૈયાર થયો હોય હવે અમેરિકા જેવો દેશ હોય બે મહિના સુધી આવે બધાય દરેકને દરેક વીકેન્ડમાં ટાઈમ હોય નહીં બે ચાર મહિના સુધી આવે તો દર મહિને આવે આવીને સીધું પેલું દુઃખ પાછું યાદ કરાવે એટલે ઓલો બારે માસ દુઃખી જ રહે ઈચ્છા રામજી સમાજને જોવે છે રોતો અને સમાજ બધો પોકારે છે એટલે વધારે રોવા લાગે એક તો નાના છે ઉંમરમાં એક પડવાર પણ પોતાનો બંધુ ભૂલાતા નથી તેથી તેમને દેખવાના અનેક ઉપાય કરવા લાગ્યા કેવી રીતે જોઈએ કેવી રીતે હું એને જોઉં ઘનશ્યામ મને ક્યાંક મળી જાય ઈચ્છારામજીએ શહેરમાં ફરીને જોયું પછી ઈચ્છારામજી એકલા નીકળી ગયા એકલા એ સમાજથી દૂર મને કદાચ એકલો જોશે ને તો મારો ભાઈ આવી જશે કારણ કે ઘનશ્યામ પર મને વિશ્વાસ છે ઘનશ્યામ મને છોડીને ક્યાંય ના જાય એને મારી પર બહુ હેત બહુ હેત અરે એ તો મારા પિતા તુલ્ય છે મેં નક્કી કર્યું હતું કે એ જ મારા માથે હાથ મૂકશે મને જ્યારે ક્યારેક આંસુડા પાડવાના થશે ત્યારે ઘનશ્યામનો ખોળો મળશે આવી મને આશા હતી મારી આશાએ ક્યારેય વ્યર્થ નહીં કરે મને મળી જશે એકલા જોશે તો મને મળશે કદાચ રામપ્રતાપભાઈથી બીતા હશે પણ મારી સાથે તો બહુ હેત છે આમ જાણી આમ વિચારી ઘરમાંથી બહાર નીકળ્યા બજારમાં તપાસ કરે છે અંધારી રાતની અંદર એક હીરો ખોવાયો હોય એક મોતી ખોવાયું હોય કોઈ અગત્યની એવી કિંમતી ચીજ ખોવાઈ ગઈ હોય અને જેમ આમથી આમ આંટા લગાવે એમ ઈચ્છા રામજી અયોધ્યાની અંદર આમ તેમ ફરે છે ગલીએ ગલીએ અને ઘેર ઘેર જોયા મંદિર મેલ હવેલી ને દુકાનો અને પૂરી બજારને પણ ચૂપચાપ તપાસી લીધી હરેક ચોકને અનેક અટારીઓ અગાસિયો બધા ગોખ તપાસ્યા વન અને ઉપવનો ઘણી જાતના બાગ બગીચાઓને બધી રીતે તપાસ્યા સરીઓ નદીના કિનારાઓ ઘાટ અનેક એકાંત સ્થળ સરોવરો નદીઓ કુવાઓ છેક વાવો સુધી પણ તપાસ કરી વાવોમાં રાત્રે ઉતરી ઉતરીને જોયા ઈચ્છારામજી એકલા હા 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 થોડું તો વિચારો મુક્તાનંદ સ્વામીને ઘનશ્યામ મહારાજની મહારાજની કેટલી કૃપા સ્વામીનો કેમેરો કેટલો ઊંડો છે કેટલો બારીક છે કેટલો સૂક્ષ્મ છે હું તો એ જોઉં છું કે મુક્તાનંદ સ્વામી જે વર્ણન કરે છે ને આમ જાણે સ્વામી એની અંદર સતત ઇન્વોલ્વ છે જાને સ્વામી સુવાસીની ભાભી સાથે બેઠેલા છે રામ પ્રતાપજીભાઈ સાથે બેઠેલા છે ઈચ્છારામજી સાથે બેઠેલા છે જાને આખી અયોધ્યામાં સ્વામી વ્યાપ્ત થઈ ગયા છે સ્વામી આખા વન વિચરણમાં વ્યાપ્ત થઈ ગયા છે ભગવાનમાં તાકાત છે કે ભગવાન જગતમાં વ્યાપ્ત થાય પણ એક ભગવાનના સંતની એવી તાકાત છે કે સંત પ્રેમ દ્વારા ભગવાનમાં વ્યાપ્ત થઈ જાય એટલે તો બહુ સરસ સદગુરુ સ્મૃતિ વખતે કીર્તન બનાવેલું છે આપડા ભજન સ્વામીએ બહુ સારા સંત છે તમે ઘણી વખત અહીં આગળ બ્રહ્મસત્રમાં એક બે વાર કથા કરેલી છે બહુ સારું ગાય છે સારું સંસ્કૃત બને છે એને કીર્તન બનાવ્યું સદગુરુ અનુપમ પાયો પાયો સદગુરુ અનુપમ પાયો એમાં એ એક કડી બનાવી છે સબ ઘટ બે તારા શ્યામ બિરાજે તામહી જાહી સમાયો સદગુરુ આવે આ કડી આપણે સાંભળતા હોય પણ આપણને કાંઈ ખબર ના હોય ઘણી વખત લગભગ આપણે કીર્તન કીર્તન ભક્તિમાં છુપાયેલો હોય છે કે શાસ્ત્રોનું તમામ રહસ્ય અને સિદ્ધાંત કીર્તનોમાં નંદ સંતોએ લખી દીધા છે અને ભગવાનમાં ચોંટવા માટે કીર્તનોને સમજવા જાણવા ગાવા અને ગોખવા બહુ જરૂરી છે બહુ જરૂરી છે એમાં એમ કે છે સબગઢ ભીતર શ્યામ બિરાજે બધા ઘટમાં ભગવાન છે અને સદગુરુ કેવા છે તામી જાહી સમાયો એ ભગવાન છે એમાં સદગુરુ સમાઈ ગયા ભગવાન બધાના અંતર્યામી છે અને ભગવાનમાં પણ અંતર્યામી રૂપે જાને સાધુ બિરાજે હોય ભગવાનના સંત બિરાજ્યા હોય ભગવાનના એવા પ્રેમી ભક્ત બિરાજ્યા હોય એવી ભાવના એમાં છે અને ગુણાદિતાનંદ સ્વામી પણ કહે છે ગુણાદિતાનંદ સ્વામી પણ કહે છે કે સૌથી મોટા સંત શા માટે સૌથી મોટા સંત તો કે પૃથ્વી એ જળમાં સમાયેલી છે પૃથ્વીથી જળ મોટું જળથી તેજ તેજથી વાયુ વાયુથી આકાશ આકાશથી મહત્ત્વ અને અહંકાર પ્રકૃતિ પુરુષ અને પુરુષ અક્ષરધામની અંદર સમાઈ જાય એ અક્ષર મોટું એ અક્ષરધામ છે એ ભગવાનને રહેવાનું ધામ છે ભગવાનની અંદર અક્ષરધામ ધારે તો ભગવાન અક્ષરધામને પણ પોતામાં લીન કરી દે અને ભગવાન સ્વરાટ થકા બિરાજે એટલે સૌથી મોટા ભગવાન જે જેને લીન કરે એનાથી મોટા ભગવાન આખા અક્ષરધામે સહિત મુક્તોને પણ પોતામાં લીન કરી દે ને સ્વરાટ થકા બિરાજે અને એવા જે પુરુષોત્તમ નારાયણ એને અક્ષરધામ સહિત સંત પોતાના હૃદયમાં નાખી દે છે એટલે ભગવાનને પણ ધારી લે છે માટે સંત સૌથી મોટા સ્વામીએ પોતાની વાતોમાં આવો સિદ્ધાંત રજૂ કર્યો એક ભાવાત્મક છે ભગવાનથી મોટો કોઈ નથી કોઈ ક્યારે થયો નથી કોઈ ક્યારે થશે નહીં પણ એક ભગવાન સમજાવવા માગે છે કે જ્યારે ભગવાનનો કોઈ પ્રેમી ભક્ત હોય પ્રેમી સંત હોય મુક્તાનંદ સ્વામી કેવા વ્યાપ્ત થયા છે ઈચ્છા રામજીની સાથે એક એક ગલીએ મુક્તાનંદ સ્વામી ફરે છે એક એક વાવમાં ઈચ્છા રામજી સાથે મુક્તાનંદ સ્વામી પણ આમ ઉતરે છે એક એક બગીચાઓની અંદર મુક્તાનંદ સ્વામી પણ ઈચ્છા રામજી સાથે જાય છે એવું આપણે કહી શકીએ કારણ કે આટલી બારીકાઈથી ક્યારેય લીલા લખીને કહી ન શકાય ક્યારેય ના કહી શકાય શક્ય જ નથી જે જોતો હોય અને સંપૂર્ણ એને અનુભવ્યું હોય એમ એક એક શબ્દની અંદર સ્વામી આમ સતત જળના પ્રવાહની જેમ ચાલ્યા જાય છે દેખતા દેખતા રાત ઈચ્છારામજી પછી તો વાવમાં ક્યાંય કોઈ જગ્યાએ ન મળ્યા ઈચ્છારામજી કાનમાં આંગળી દઈને વારંવાર ઘનશ્યામ ભૈયાનું નામ લઈને બહુ પોકાર કરતા હતા ઘનશ્યામ ઓ ઘનશ્યામ કાનમાં આંગળી નાખીને મોટે મોટેથી બોલતા હતા દેખતા દેખતા રાત પડી ગઈ કાનમાં આંગળી એટલા માટે નાખે કે તમે મોટેથી બોલો ને તો આમ તમને એમ લાગે કે કંઈ કંઈ દુખાવો થાય એટલે કાનમાં આંગળી નાખીને મોટે મોટેથી ગનશ્યામ ગનશ્યામ બૂમ પાડવા લાગ્યા દેખતા દેખતા રાત પડી ગઈ શરીરનું ભાન પણ ભૂલી ગયા મારા નાથ ક્યાંય મળ્યા નહીં તેઓ અમારા પ્રાણોને લઈને ગયા છે એમને દિલમાં એક લવ જેટલી પણ દયા ના આવી હેતમાં આ થાય પાછું હેત છે ને એના પૂંછડામાં આવું થાય કે એમને દયા ના આવી પ્રેમાનંદ સોમે લખ્યું છે બે દર દેકો દયાઓ નવી બાલપને બે બે દર્દી દર્દી ના આવી એવા છે ભગવાન કે એને દયા આવતી નથી એને દયા નથી આવતી ઈચ્છા રામજી કે તમને દયા ના આવી અમારી ઉપર એક લવ જેટલી પણ દયા ના આવી આ પ્રમાણે તેઓ સૌની સાથે બોલતા હતા મારે માટે તો શિવ બ્રહ્મા બંને અતિશય ક્રૂર થઈ ગયા છે કેમ કે મારા ભાગ્યના લેખ વિધાતાએ ઉલટા લખી દીધા છે જેને લીધે મારા બાળપણામાં મારા બંધુ દૂર ચાલ્યા ગયા એમનો વિયોગ થયો ઘનશ્યામ અપાર દયાળુ છે છતાં અપાર દુઃખ આપતા ગયા બહુ દયાળુ છે બહુ દયાળુ જાનતા પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે બહુ સરસ કીર્તનો છે બધા અપાર દુઃખ આપતા ગયા અમે બધા તો રડતા રહ્યા દયાળુને લેસ માત્ર પણ દયા આવી નહીં અમને બહુ દુઃખી કરીને ચાલ્યા ગયા એમને કોઈ કપટી કે ક્રૂર માનસ મળી ગયો હશે તે બ્રહ્મા આવી ગયા છે નાના છે ને એટલે કોઈ કપટી માનસે ભરમાવીને લઈ ગયા છે હે બંધુ તમારી સુંદર ચાલેને કટાક્ષભરી દ્રષ્ટિએ અમારા હૃદયમાં જે તીર માર્યા છે અતિશય ખટકે છે તમે જે તીર માર્યા છે તમારી આંખ દ્વારા એ અમને ખટકે છે મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે નયન સરતી નાથ જીન કુલગી ચોટ નયન કી જીન જીન કુલગી ચોટ કી લોટ પોટ કરદારે લોટ પોટ કર દારે નયન સર તીખે નાથ તિહારે નયન સર સર એટલે બાન આંખના બાન પ્રભુ તમારા એવા તીખા છે જેને જેને એની ચોટ લાગે જેને જેને એનો ઘા વાગે લોટ પોટ કર દારે લોટ પોટ કરી દે એને પીલું વાળ દે એનો એવા તમારા નયન સર છે દે ખ મે તો કમલ હો સે કોમલ મુક્તાનંદ સ્વામીની કડીઓ છે જ્યાં સુધી ભગવાનમાં જેવી છે પ્રીતિ નહીં જાગે ને ત્યાં સુધી આ એકે શબ્દ જેવા છેવા સમજાય નહીં દેખ નમે તો કમલ હો સે કોમલ જોવામાં કેવા છે કમળથી પણ કોમળ છે તોય એ મુક્તાનંદ સ્વામી કે અસર કેવી કરે ભેદત અંતર ભારે અંતર ભારે નયન સર જોવામાં તો કમળથી કોમળ છે પણ હે પ્રભુ તમારે આંખોના બાણ તો અમારા હૃદયને વીંધી નાખે છે વીંધી નાખે છે આવું મુક્તાનંદ સ્વામી કહે છે એમ અહીંયા આગળ ઈચ્છારામજી મહારાજ કહે છે કે હે ઘનશ્યામ તમારી સુંદર ચાલ લટકંતી ચાલ અને તમારી કટાક્ષ ભરી જે દ્રષ્ટિ છે એને અમારા હૃદયમાં તીર માર્યા છે અતિશય ખટકે છે અમને હૃદયમાં એ વાગે છે તમારી એ દ્રષ્ટિ આમ ભગવાને આમ હામું જોયું હોય એ જોવાની જે પદ્ધતિ એ સ્મૃતિ આવતા ઈચ્છા રામજી કે મારું હૃદય વિંધાય છે જે તમે મારી પાસે આવીને સુખદાયક અમૃતમયી મધુરી વાણી બોલતા હતા મને દાદા કહેતા હતા મને ભૈયા કહીને બોલાવતા હતા એ મારા પ્યારા ભાઈ આ દૂર થઈ ગયા છો આહા આ ભગવાનનો પ્રેમી ભક્તનું લક્ષણ છે એકલો એકલો બોલે ભગવાનની આરે બોલે જગત એને નથી જાણતું જગત એને પાગલ માને છે જગત એને ગાંડો છે જગત એમ કહે છે કે એ તો એને એનું મગજ ખસી ગયું છે ચહકી ગયું છે ભાઈ જેના ચહકે છે ને એને જ ભગવાનમાં ચાહ લાગે છે જેના ચહક્યા નથી ગુણાદિત્યાનંદ સ્વામી કે ડાયો કોઈ ભગવાન ભજતો નથી કોઈ ભગવાન ભજતો નથી ગાંડો જ ભગવાન ભજે છે ગાંડો જ અત્યારે બુદ્ધિશાળી લોકો જાજા થઈ ગયા આટલા બધા સાધનો કેટલા બધા સાધનો કેટલા બધા ઉપકરણો ભગવાનમાં જોડાવાના તો પણ જે અભન લોકો ભગવાનમાં જોડાઈ જતા એવા આપણે કેમ જોડાતા નથી આટલું બધું થયો જમાનો આટલો ફાસ્ટ જમાનો આખી ચેનલોની ચેનલો કથાની થઈ ગઈ રોજ ઉઠીને તમે પચી પચાસ હો દોઢસો બસો મંદિરોના લાઈવ દર્શન થઈ ગયા વોટ્સએપો થઈ ગયા વાયબરો થઈ ગયા યુટ્યુબો થઈ ગઈ આટલો બધો યુગ આટલો આગળ વધી ગયો તોય ખેતરમાં પાણી વાળતા અભન લોકો જે મૂર્તિમાં જોડાતા એવું જોડાવાતું કેમ નથી કારણ કે બુદ્ધિ બુદ્ધિનો ડોળ નિર્દોષતા નિખાલસતા નિષ્કપટતા નિર્દંભતા એને વિદાય લઈ લીધી હજારો બીજા ઉપકરણો દ્વારા ભગવાનમાં જોડાવા જઈએ જોડાવાતું નથી હૃદયનો વિશુદ્ધ પ્રેમ પુરુષોત્તમ નારાયણમાં જોડે છે ઈચ્છા રામજી એમનો હૃદયનો વિશુદ્ધ પ્રેમ છે હે ભાઈ તમે મને દાદાને ભૈયા કહીને બોલાવતા આજ તો તમે દૂર થઈ ગયા દૂર થઈ ગયા પ્રાણ જીવન ઘન શ્યામજી પ્રાણ જીવન ઘન શ્યામજી રે આવો ભક્ત પ્રતિપાળ આવો ભક્ત પ્રતિપાળ પ્રાણ જીવન ઘન શ્યામજી ઘેરે સાદે બોલતા ઈચ્છારામજી કહે છે મને દાદાને ભૈયા ભૈયા કહેતા ને ભાઈ તમે ઘેરો અવાજ ेरे सादे बोलता गेरे सादे बोलता जीरे देता साद लय नाम देता साद लय नाम ते जारे रे साबरे ते जारे अम्न साबरे તે અમને સાંભરે ખટકે ઉરમા ગન શ્યામ પ્રાણ જીવન ગન શ્યામજી હે ગન શ્યામ તમે જે ઘેરે સાદે દાદા અને ભૈયા ભૈયા કહેતા એ જ્યારે સાંભળે છે ત્યારે એ હૃદયમાં ખટકે છે તમારે આવું જ કરવું હતું તો પછી હેત શા માટે કર્યું તમારે જો મને છોડીને જવું તું તો એ દાદાને ભૈયા કઈ કહીને મને એટલો વશ શા માટે કર્યો તમારે જો મને છોડી જ દેવો તો મારા ચિત્તને તમારામાં તમે શા માટે ખેંચ્યું જો તમારે મને દુઃખ જ આવું દેવું તું તો હે ભાઈ તમારી એટલી દયા તો કરવી હતી કે મને તમારામાં હેત ઓછું કરાવવું હતું આટલું હેત કર્યા પછી દૂધ દેખાડી પછી તમે ડાંગે મારો આવું કેમ થાય આમ વિલાપ કરતા કરતા અયોધ્યાની અંદર એક સુમશાન જગ્યાની અંદર ઈચ્છા રામજી કોઈ નથી ત્યાં નથી ઝાડ નથી નથી પશુ નથી પક્ષી નથી માણસ ત્યાં ઈચ્છા રામજી ઊભા ઊભા એકલા પુરુષોત્તમ નારાયણને સ્તુતિ વિરહ સ્તુતિ કરે છે આવી બોલે છે એક તલ ભાર પણ તમને દયા ન આવી જ્યારે શ્રી રામચંદ્રજી વનમાં ગયા ત્યારે મહારાજા દશરથને દુઃખ થયું હતું તે રીતે જ તમે નાથ થઈને અમને દુઃખ દીધું બંધુનો સંગ છોડીને ચાલ્યા ગયા છો હે નીલકંઠ તમે મારા ભાઈ થઈને નિર્દય થઈ ગયા દયાન પ્રીત કરી बालपने की प्रीत अतिजो बालपने की प्रीत अतिजो त हि तोरि निर्दयी हो तहि निर्दय होई દયાન લાયે કરી કે હે નીલકંઠ તમે મારા ભાઈ થઈને નિર્દય થઈ ગયા પ્રથમ પ્રેમ કરીને પછી કાંઈ દયા ના આવી તમને અમે તો અહીંયા તમારા વિના મરી રહ્યા છે બાળપણાનો અત્યંત પ્રેમ જે હતો તેને તમે નિર્દય થઈને તરત તોડી નાખ્યો જેમ સર્પ કાચડી ઉતારીને ફેંકી દે તેમ તમે દયાળુએ ઘરને તજી દીધું છે જેમ હરના બળી ગયેલા વનને તજીને બીજા નવા વનની સાથે અનુરાગ કરે છે તમે તેવી જ રીત અપનાવી છે તમે અમારી સાથે પ્રીતિ તોડીને બીજી નવી પ્રીતિ નવા સાથે કરવા નીકળ્યા છો આ તમને શોભે આ તમને ઘટે આવા સમજો આવું કરાય આમ ઈચ્છા રામજી જાને ઘનશ્યામ હામે ઊભા હોય અને ઘનશ્યામ સાંભળતા હોય કારણ કે ઈચ્છા રામજીને હૃદયમાં એટલી દ્રઢતા છે કે ઘનશ્યામ મારા એ ભગવાન છે ગઢ ઘટની અંદર રહીને મારા અવાજને સાંભળે છે પ્રેમી ભક્ત જ્યારે ભગવાનને પોકારે છે ત્યારે ભગવાન એના નાદને સાંભળે જ છે સાંભળે જ છે અને ભગવાન એના નાદ ભગવાન એના નાદને સાંભળીને એની ઈચ્છા પૂરી કરવા માટે દોડીને પણ આવે છે તમે વિયોગ આપીને અહીંથી જતા રહ્યા છો એના કારણે વિલાપે હું રડી રહ્યો છું મારા પ્રાણ નીકળી ગયા પછી જો તમે પાછા આવશો તો પણ લોકો તમને નિર્દય કહેશે તમારે તમારું બિરુદ જો દયાળું જાળવવું હોય તો વહેલા આવો મારા પ્રાણ નીકળી જાય પછી તમે આવશો હે ઘનશ્યામ તમે મને દુઃખના દરિયામાં નાખીને પોતે છટકી ગયા છો આહ હવે મને ક્યાંય ચેન પડતું નથી આઠો જામ હું વ્યાકુળ રહું છું તમે છટકી ગયા છો મને દુઃખના દરિયામાં નાખીને મેલી વન એકલી મેલી એકલી જે કલી ગયા ધર્મ કુમાર ગયા ધર્મ કુમાર ન તમને નાથજી મારો આજ જલીન વનમાં એકલી મૂકી દીધી એવું તમને ના શોભે નગટે તમને નાથ જી રે અમે અવતાર અમે અવતાર નવલ સનેહી નાથજી તમે કરી જે આ સમે ઈચ્છારામજી કે છે હે ઘનશ્યામ તમે આ સમયે જે કરી છે ને કેવી કરી છે સાંભળો તમે કરી જે આ સમે તમે કરી જે આ સમે જે એવી ન કરે કોઈ નાથ એવી ન કરે કોઈ નાથ પડતા મેલ્યા આભથી તમે તો કેવી કરી છે કોઈ માલિક કોઈ દયાળુ પુરુષ આવું ન કરે આકાશની અંદર તમે લઈ જાઓ હાથ ઝાલીને આકાશમાં ઊંચા લો અને આકાશમાંથી બસ આમ પડતા મૂકી દો આવું તમને શોભે ઈચ્છા રામજી પ્રેમ વિરહની અંદર એક વિરહ સ્તુતિ છે એક પ્રેમ સ્તુતિ છે પોકારે છે ઘનશ્યામને કે તમે તો આવી કરી છે પડતા મેલ્યા પડતા મેલ્યા બળવંત જાલીને હાથ બળવંત જાલીને હાથ નવલ સનેહીનાથજી તમને તો અમે દયાળુ જાણતા હતા બહુ દયાળું જાનતા બહુ દયાળુ જાનતા રે કઠન થયા કેમ આજ કઠન થયા કેમ આજ પ્રેમાનંદજી ઈચ્છારામજી કે છે અને ઈચ્છારામજીનું જોયેલું દ્રશ્ય પ્રેમાનંદ સ્વામી કે છે મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે પ્રેમાનંદ સ્વામી કે છે કે તમે કઠણ કેમ થયા તમે તો બહુ દયાળુ અમે તમને દયાળુ જાણતા હતા આજ સુધી તમે દયા દયાનો જ તમારી દયાનો જ અનુભવ થયો છે તમે તો દયાના સાગર કહેવાઓ છો તમારામાં નિર્દયપણાનું બુંદ આવ્યું ક્યાંથી તમે તો દયાના વિચારો વાળા છો તમારામાં નિર્દયપણાનો વિચાર આવ્યો ક્યાંથી જી રે દયા આનો મહારાજ દયા આનો મહારાજ નવલ સનેહીનાથજી દયા પ્રભુ લાવો તમે ઈચ્છા રામજી આવી સ્તુતિ કરે છે મારું ભાગ્ય ફૂટેલું છે અમે લગાર પણ સુખ દેખ્યું નથી જન્મ લીધો ત્યારથી અપાર દુઃખ દેખ્યું છે અમારા બાળપણામાં અમારા માતા પિતા વનમાં ઘૂમતા રહ્યા ત્યારે મોસાળમાં રહેતા ત્યાંનું દુઃખ કહી શકાતું નથી ગેર છોકરો ગેરછોકરોને ત્યાં એને સુખ ના હોય આજ સુધી ક્યારેય માતા પિતાના પ્યારનું સુખ મળ્યું નથી જ્યારે ત્યારે દુઃખ જ મળ્યું છે તેમાં પણ આ તો અનંત આવી પડ્યું આ રીતે ઈચ્છારામજી વિલાપ કરે છે આ રીતે રામ પ્રતાપજી બંને ભાઈ થઈ ગયા હતા શ્રી પળ વાર પણ ભૂલાતા નહીં વિરહના તાપથી તપતા હતા હે ઘનશ્યામ ભૈયા તો અત્યંત સુકુમાર બાળક છો હવે વિરહ ધ્યાન શરૂ થાય છે બંને ભાઈઓ ભગવાન ઘનશ્યામ મહારાજની મૂર્તિનું ધ્યાન કરે છે કેવા છો તમે શું કુમાર બાળક છો શરીર કોમળ છે મુખ હતી સુંદર ભાઈ ઈશ્વરે તમને તપને યોગ્ય નથી કર્યા કિશોર વયમાં આપનું કેવું મનોહર રૂપ બનાવ્યું છે તમે તપને લાયક નથી તમારું કેટલું સરસ રૂપ બનાવ્યું છે કોમ સુકંજ બનાવું मनोहर गात रंग रङ्ग्र बदा छाबि बरनी न जाए चन्द्र बदा छाबे बरनी न जाये मदन जा जोई पावत जोई पावत ताई कमळेवा कोम चरणो बनाव्या મનને હરેવા સુંદર ભરાવદાર આપના સર્વે અંગો બનાવ્યા છે ચંદ્ર સમાન મુખની શોભા કહી શકાતી નથી તેને જોઈને કામદેવ પણ શરમાઈ જાય છે હે ઘનશ્યામ સૂર્યનો તાપ તો આપે ક્યારેય સહન કર્યો જ નથી આપ ક્યારેય પોતાના નિવાસના પ્રદેશથી બહાર પરદેશમાં ગયા નથી અતિશય શોભાના ધામરૂપ હે ઘનશ્યામ આપ ખેલતા કે ખાતા પીતા અયોધ્યા પુરીમાં જ વિચર્યા છો શરદ ઋતુના કમળની પાંખડી જેવા શ્રી ઘનશ્યામના ચંચળ નેત્ર બહુ પ્યારા લાગે છે માનો તે શરદ ઋતુના બાળચંદ્ર સમાન છે અને વિશાળ લલાટ પણ ઘણું રમણીય છે મુક્તાનંદ સ્વામીની આમ રીત તો જો વિરહ વિરહની વાત કરે લૌકિક વાત કરે અને મૂર્તિમાં પણ જોડે આ જ સંતનું કામ છે સંત એને જ કહેવાય ખબર ન પડે રોગ મટી જાય પેંડામાં દવા આપી દે સ્વાદ પેંડાનો આવે અને રોગ દૂર કરી દે એનું નામ સંત ઉત્તમ સંત છે મુક્તાનંદ સ્વામી એવા ઉત્તમ સંત છે કે લૌકિક રીતને બતાવતા બતાવતા ભગવાનના ચરિત્રો દ્વારા ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવામાં જોડી દીધા પોતે સ્વામી જોડાઈ ગયા આપણને જોડી દીધા પોતે ભગવાનમાં રહે પોતાના સંગીને ભગવાનમાં રાખે એ જ સત્પુરુષ છે સત્પુરુષને તો એ જ ફિકર હોય કે જે મારો સંગી છે એને આ લોકની પ્રીતિ તૂટે અને ભગવાનમાં પ્રીતિ વધે આ સત્પુરુષનું લક્ષણ છે સુંદર થોડા થોડા થથરતા ગાલ ભવ્ય લાગે છે તે કમળના કરતા પણ કોમળ જણ છે નાસિકા પોપટની ચાંચના જેવી નમની બનેલી છે ઈચ્છારામ અને રામ પ્રતાપજી ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા ધ્યાન કરવા લાગ્યા હોઠ તો માનો પાકા ગિલોડાના જેવા લાલ છે ગનશ્યામ મહારાજનું ધ્યાન કરો પીવડા ગનશ્યામ મહારાજનું દાંત તો ડાળમની કળીઓના જેવા છે મુખ ઉપર રસભરી રેખાઓ ઉઠેલી જણાય છે તેમનું અમૃત રસભર્યું હાસ્ય તો એક ઘડી પણ ભૂલાતું નથી તેરી મુસકની મે મન લાગી રહ્યો રે મન લાગી રહ્યો રે મન લાગી રહ્યો રે તેરી મુશ્કની મે મન લાગી રહ્યો રે પિયા ભગવાનની હાંસી અરે તમારી હાંસી છે એ ઘડી વાર પણ હસવું ભૂલાતું નથી આંબાની ગોટલી જેવી સુંદર હડપચી ચીબુક શોભે છે આંબાની ગોટલી જેવી ચીબુક અને શંખના જેવો ભરાવદાર કંઠ રમ્ય લાગે છે ચંદ્રથી પણ સુંદર એવા મુખમાંથી અમૃત ઝરતા વચનો ઉપર તો વારી જઈએ આહા ભગવાન બોલતા હોય જાને મોતી ટપકતા હોય આવું બોલે એવું બોલે જાને સાંભળ્યા જ કરીએ એક સરખો વાક પ્રવાહ એક સરખી અમૃત ભરી વાની એક સરખો રસ એમાંથી ઝર્યા કરે ભગવાનનું બોલવું એવું છે ઉપડતું ને ભવ્ય વિશાળ હૃદય છે એના ઉપર શ્રી વત્સનું ચિહ્ન છાયેલું છે માનો કે પરમ ચતુર હંસના જેવું જણાય છે ડીચન સુધી લાંબી ભૂજાઓને દેખીને હાથીની સૂંઢ પણ લજાઈ જાય છે આજાન બાહુ છે પીપળાના પાનના જેવી ઉદરની શોભા અધિક બની છે રમણીય ઉદરમાં ત્રિવળી શોભે છે નાભી ગોળ ગંભીર છે કમર કેસરી સિંહના જેવી ઉદાર છે અને ગજના જેવી લટકનતી મરોડદાર ચાલ સુરૂચિ ઉપજાવે છે કેવી સરસ ઉપમાઓ દીધી છે સિંહના જેવી કમર કેસરી સિંહની કમર કેવી હોય પાતળી એવી કમર છે અને જેમ ગજ હાથી ચાલ્યો જતો હોય અને એ હાથી જેમ ચાલ્યો જાય અને એની આમ કેવી આમ લટક હોય એવી પાછી એ કમરની લટક એના જેવી છે સંતોની ઉપમા સંતો કેવા દર્શન કરતા હશે શ્રી હરિચરિત્રામૃત સાગર શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર એવો ગ્રંથ માધવદાસ સ્વામીએ લખેલો છે શ્રીજી મહારાજ વખતના સાધુ છે પદ્ય ગ્રંથ લખેલો છે એમને પદ્યમાં છે એ ગ્રંથ એ ગ્રંથની અંદર સન એમને લખ્યું છે કે બાવીસ વાર મેં મહારાજને હોળી રમતા જોયા છે બાવીસ વાર મહારાજ મને ભેટ્યા છે બાવીસ વાર મને મહારાજે છાતીમાં ચરનારવિંદ આપ્યા છે દસ વાર મહારાજે મને માળા આપી છે અગિયાર વાર મહારાજે મને વસ્ત્રો દીધા છે બસોને બાવીસ વાર મેં મહારાજનો સ્પર્શ કર્યો છે બસોને પચાસ જગ્યાએ બસો ને પચાસ જગ્યાએ મહારાજની મેં વાતો સાંભળી છે ચારસો વાર મેં મહારાજને જમતા જોયા છે બસોને સિત્તેર વાર મેં મહારાજને નાહતા જોયા છે એકસોને દસ વાર સંતો સાથે સમુદ્ર સ્નાન કરવા માટે મેં જોયા છે નવસો ને તેર વાર મેં ઘોડા ઉપર બેઠેલા મહારાજને જોયા છે ત્રણસો ને દસ વાર મેં લાડુ પીરસતા જોયા છે માધવદાસજી સ્વામી એમને મહારાજ વખતના સંત છે એમને પોતે પદ્ય ગ્રંથ લખ્યો છે શ્રી હરિકૃષ્ણ અમૃત સાગર એ ગ્રંથની અંદર પોતાની આ સ્મૃતિ લખી છે એના ઉપરથી ખાલી ખ્યાલ આવે કે સંતો ભક્તો કેવી રીતે જીવતા હશે એક એક આટલી વાર હું મહારાજને ભેટ્યો છું આટલી વાર મેં મહારાજનો સ્પર્શ કર્યો છે આટલી વાર મને મહારાજની આ પ્રસાદી મળી છે છ વખત મહારાજે મુગટ ધાર્યો છે એવા મને દર્શન થયા છે આઠ વખત મહારાજ મને રાસ રમતા મેં જોયા છે આવી રીતે સંખ્યાએ સહિત આવી સ્મૃતિ રાખે એવા સંતો એવાને વિયોગની ખબર પડે આપણે તો હવારે શું આવ્યું એ હાજે ભૂલી જઈએ મહારાજે બે દી પહેલાં કયા વાઘા પહેર્યા હતા એ ભૂલી જઈએ આપણું હેત તો ઝાકળ જેવું છે ઝાકળ જેવું ઝાકળ જેવું અને આ તો બધા સમુદ્ર કોઈ દી ખાલી ના થાય આપણું જો બે પાંચ દી કથા વાર્તામાં રજા પડે કે ભજન ભક્તિમાં રજા પડે તો હેત બાષ્પીભવન થઈ જાય અતુકની ખબર જ ના પડે ગેત હતું ઘણા તો ભૂલાઈ જાય કે હું ભગત હતો એવું થઈ જાય એટલે આપણું બધું આમ જ શોભે દયાથી મહારાજની હોય છે ઘણા ભક્તો સંતો બહુ પ્રેમી ભક્તો નથી એમને વાંચ્યો નથી સત્સંગ છે જ પણ સતત હેત વધારતા રહેવું જોઈએ પીપળાના પાન સરખું મહારાજનું ઉદર છે અને કેળના સ્તંભના જેવા ગોળ સાથળ શોભાના ધામ છે પિંડી અને ઘૂંટીઓ રૂડી દેખાય છે વળી ચરણ કમળની શોભા હવે આગળના તરંગમાં કહું છું મુક્તાનંદ સ્વામી કે હવે ચરણ કમળની શોભા આટલું અડધું ધ્યાન કરાવ્યું રામ પ્રતાપજીની ઈચ્છારામજી ધ્યાન કરે છે તમે પણ બધાય ધ્યાન કરો સ્વામી કે આગલા તરંગમાં બીજું ધ્યાન કરાવીશ એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ્રનું સાગરના દ્વિતીય પૂરમાં ધર્મકુળે કરેલું વિરહ ધ્યાન એ નામે ત્રીજો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજ